दरेक विद्यार्थी ऑनलाइन लेक्चर में हार्दिक स्वागत है। छेल्ला लेक्चर में आपणे धोरण 10 ना बेसिक में अवयव विषय आपणे जोई गया। एना पछी विक्रमभाई साहेबे चेप्टर नंबर 1 स्टार्ट करेलू छे, रियल नंबर्स वास्तविक संख्याओ। पुलकित भी साहेबे बहुपदीओ चेप्टर पॉलिनोमियल्स चालू करेलू छे। અને અહીં આપણે ચેપ્ટર નંબર 3 સ્ટાર્ટ કરીશું, દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં। હેડિંગ લખીશું દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ। અહીંયા યુગ્મ એટલે જોડી, સમજો કે ઇંગ્લિશમાં લખવું છે તો પેર ઓફ પેર એટલે જોડી, પેર ઓફ લિનિયર ઇક્વેશન્સ pair of linear equations in two variables। chapter naam pair of linear equations in two variables, variables એટલે ચલ। અહીં આપણે લખીએ છીએ टू वेरिएबल्स छे, बे चल हो एनी अंदर लीनियर इक्वेशंस सुरेख समीकरण અને પેર એટલે યુગ્મ એક જોડી। તો આ પ્રકારે મેં આપણા ચેપ્ટર આજે સ્ટાર્ટ કર્યું છે, દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ। तो जे चैप्टर नो हेडिंग छे ए प्रमाणे आपणे जोईए अहींया, तो जे समीकरण नी अंदर बे चल बने अलग अलग, जे समीकरण नी अंदर बे चल होय एवुं एक समीकरण आपणे लेवुं छे, धारो के आपणी पासे एक्स अने वाय एवा बे चल छे, तो आ बे चल थी बनतु एक समीकरण दरगरा ना पूछे इना ते अहीं 2x लखी, अहीं 3y लखी इज इक्वल टू, ये नो इधर से जम की सकी छे धारो के 2x + 3y इज इक्वल टू 5। तो आ प्रकार नु ये जे समीकरण बनसे एने द्विचल सुरेख समीकरण युग्म के। तो आजे सौथी पहेला आपणे एनी व्याख्या शुं अहीं जाणी जोईशुं के भई एनी व्याख्या शुं छे। तो मैं व्याख्या लखीश, सिंपल व्याख्या लखीश आज आप जी तुम्हारी समझ में आई जाए। द्विचल सुरेख समीकरण जे समीकरण में बे चल हो, जे समीकरण में बे चल हो एवं जे समीकरण छे एने द्विचल सुरेख समीकरण कहेवाय। अहीं आपणे लखीशुं जे समीकरण में बे चल हो तेवा समीकरण ने द्विचल सुरेख समीकरण कहे छे, सुरेख समीकरण कहे छे। एनु व्यापक स्वरूप अहीं आपणे लखीशुं,
आवा समीकरण नु व्यापक स्वरूप। એનું વ્યાપક સ્વરૂપ છે સ્ટાન્ડર્ડ ફોર્મ, એનું મૂળ રૂપ કેવું હોવું જોઈએ એ આપણે લખીશું। તો આવા સમીકરણનું વ્યાપક સ્વરૂપ ax + by + c is equal to 0 આ જે છે ax + by + c is equal to 0 એ આ જે વિચલ સ્વરૂપ સમીકરણ છે એનું વ્યાપક સ્ટાન્ડર્ડ ફોર્મ છે, વ્યાપક સ્વરૂપ છે। હવે આ સમીકરણ બનવા માટે થોડીક શરતો આવે, એમાં તમે જોઈએ કે બે શરતો છે જ, બીજું કે આની અંદર આ a b અને c એની કિંમતો ગમે તે હોઈ શકે, રિયલ નંબર્સ જે પ્રથમ ચેપ્ટર છે વાસ્તવિક સંખ્યાઓ એમાંથી ગમે તે વાસ્તવિક સંખ્યા હોઈ શકે અહીંયા, તો એની શરત અહીંયા આપણે લખીશું જ્યાં સ્મોલ a સ્મોલ b અને સ્મોલ c બિલોંગ્સ ટુ આ રીતે વાસ્તવિક સંખ્યા ગણ, રિયલ નંબર સેટ કહેવામાં આવે છે ને કેપિટલ આર, તો એ બી સી ની કિંમતો ગમે તે હોઈ શકે, ગણ આર માંથી તમે ગમે તે લઈ શકો, પૂર્ણાંક પણ આવે અપૂર્ણાંક પણ આવે રૂટ વાળી સંખ્યાઓ પણ આની અંદર આવી શકે ગમે તે, અહીંયા એ બી અને સી ની કિંમતો ગમે તે હોઈ શકે। અને બીજી કન્ડિશન છે તથા એ અને બી ની કિંમતો એક સાથે ક્યારે શૂન્ય ના હોવી જોઈએ, ટૂંકમાં એ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 અને બી ઇઝ નોટ ઇક્વલ ટુ 0, તેમજ હવે સમજી લો કે કોઈ પણ એકની કિંમત 0 હોય અહીંયા, ધારો કે અહીંયા એ ની કિંમત 0 છે તો પછી આ સ્ટેપ આખું 0 થઈ ગયું, તો તમારી જોડે ફક્ત BY + C વધશે, સમજી લો કે બી ની કિંમત 0 થઈ ગઈ તો પછી આ સ્ટેપ આખું 0 થઈ ગયું, બી ની કિંમત 0 છે તો 0 ઇનટુ y એટલે આખું સ્ટેપ 0 થઈ ગયું, પછી વધ્યું કયું અહીંયા ax + c વધેલું છે તો ax + c વધે, જો બંને ની કિંમત 0 હોય તો આવા સ્ટેપ વધશે, તો આ જે છે એને પણ તમે સમીકરણ કહી શકશો અહીંયા, આને પણ દ્વિચલ સુરેખ સમીકરણ કહેવાય, તો a ઇઝ નોટ ઇક્વલ ટુ 0 અને b ઇઝ નોટ ઇક્વલ ટુ 0, તેમજ બીજી એની જોડે આપણે કન્ડિશન ઉમેરીએ કે એકી સાથે શૂન્ય ના હોય, એટલે તેમજ a સ્ક્વેર + b સ્ક્વેર ઇઝ નોટ ઇક્વલ ટુ 0, આ બે જે છે એની મેઇન કન્ડિશનો છે, આ સમીકરણ બનવા માટેની મેઇન કન્ડિશનો મેઇન શરતો આ બંને છે કે બી એ બી સી એની કિંમત વાસ્તવિક સંખ્યા ગણ આર માંથી હોવી જોઈએ, અને બીજું એ સ્ક્વેર + બી સ્ક્વેર ઇઝ નોટ ઇક્વલ ટુ 0 એટલે બંનેની કિંમત એક સાથે 0 ના હોવી જોઈએ, જો બંનેની કિંમત એક સાથે 0 થઈ જાય તો આ બંને સ્ટેપ 0 થઈ ગયા, તો વધ્યું શું ફક્ત અહીંયા કોન્સ્ટન્ટ સી અચળ સી જ વધ્યો, તો પછી એને તમે સુરેખ સમીકરણ કહી શકો નહીં, દ્વિચલ સુરેખ સમીકરણ કહી શકો નહીં, એક ચલ વાળું સુરેખ સમીકરણ પણ તમે ના કહી શકો, એને કોઈ અહીંયા સુરેખ સમીકરણ બનશે નહીં, અહીંયા ખાલી કોન્સ્ટન્ટ સી જ વધશે, તો આ એની મેઇન કન્ડિશન છે કે એ સ્ક્વેર + બી સ્ક્વેર ઇઝ નોટ ઇક્વલ ટુ 0 એટલે એ અને બી ની બંનેની એક સાથે કિંમત 0 ના હોવી જોઈએ, કદાચ કોઈ પણ એકની હોય તો ચાલે પણ એક સાથે કિંમત આવી ક્યારે 0 થવી જોઈએ નહીં, એના માટે આ કન્ડિશન છે, તો આ પ્રમાણે દ્વિચલ સુરેખ સમીકરણની વ્યાખ્યા આપણે બનશે, અને આ પ્રમાણે જે બનશે એને આપણે દ્વિચલ સુરેખ સમીકરણ કહી શકીએ, દાખલા તરીકે આપણે થોડા ઉદાહરણ લઈએ, દાખલા તરીકે અહીંયા આપણે આવું લખી શકીએ x + 19 is equal to 0, તો આ જે છે એને તમે દ્વિચલ સુરેખ સમીકરણ કહી શકો, તમને એમ કે એ y વાળું સ્ટેપ તો નથી જ, અહીંયા y વાળું સ્ટેપ તમને દેખાતું નથી પણ હશે, એની જગ્યાએ અહીંયા વાય વાળા સ્ટેપની જગ્યાએ અહીંયા બીજા નંબરમાં ત્યાં આગળ આપણે 0 વાય લખી શકીએ, તો આ પ્રમાણે પણ લખી શકાય x + 0y + 19 =
जीरो तमे જોઈ શકો છો અહીંયા બે ચલ થઈ ગયા અહીંયા x પણ છે ને y પણ છે ભલે y નું સરગુણક અહીંયા જીરો છે કે અહીંયા આપણે લખેલું છે કે a b c ની કિંમતો r માંથી ગમે તે હોઈ શકે તો r માં જીરો તો આવવાનો જ છે તો અહીંયા આ જે છે x + 19 = 0 એને તમે દ્વિચલ સુરેખ સમીકરણ કહી શકશો બીજું છે સમજી લો કે x આઉટસ્ટેપ નથી y આઉટસ્ટેપ છે તો y - 7 is equal to 0 તો કે y - 7 is equal to 0 છે અહીંયા પણ તમને કદાચ એવું દેખાશે કે એ તો ખાલી એકલો y જ છે x તો છે જ નહીં તો પછી એને દ્વિચલ સુરેખ સમીકરણ કહેવાય કે ના કહેવાય આ પ્રશ્ન છે તો આની જેમ જ તમે જો અહીંયા x નો સ્ટેપ નથી અહીંયા તો એની જગ્યાએ અહીંયા આપણે 0x મૂકી શકીએ તો અહીંયા આ ટાઈપનું સ્ટેપ બનશે સમીકરણ કઈ ટાઈપનું તમારી પાસે બનશે 0x + y - 7 is equal to 0 તો થઈ ગયું અંદર બે વેરીએબલ આવી ગયા છે x પણ છે વેરીએબલ અને y પણ છે બંને ચલ છે અહીંયા x અને y બંને ચલ દેખાય છે અહીંયા આપણે ભલે અહીંયા આપણે દેખાતું નથી પણ એક્ચ્યુઅલી અંદર છે x નો સ્ટેપ હશે જ ત્યાં આગળ 0x હશે પણ આપણે 0x ને પછી લખતા નથી ત્યાં આગળ x + 5y is equal to 11 x + 5y is equal to 11 તો આ જે છે આ પ્રકારના જે સમીકરણો છે એને તમે દ્વિચલ સુરેખ સમીકરણ કહી શકો હવે આપણે ચેપ્ટરનું નામ એવું છે કે ભાઈ દ્વિચલ સુરેખ સમીકરણ વિશે આપણે જોઈ ગયા અત્યારે હાલ અત્યારે આપણે જે જોયું એ ફક્ત આટલા સુધી જ જોયું દ્વિચલ સુરેખ સમીકરણ પણ પાછળ બીજો શબ્દ છે અહીંયા યુગ્મ યુગ્મ એટલે જોડી જોડી એટલે ટૂંકમાં આવા બે સમીકરણો તમને આપેલા હોય જોડીમાં સમીકરણ હોય આ ચેપ્ટરમાં આપણે એવું શીખીશું કે આવું એક સમીકરણ નહીં હોય આવા બે સમીકરણો હશે તો આવા બે સમીકરણો તમારે ઉકેલીને એનું સાદું રૂપ આપીને બંને સમીકરણને સિમ્પ્લિફાય કરીને તમારે x અને y ની કિંમતો શોધવાની રહેશે આ ચેપ્ટરમાં આપણે આટલું શીખીશું જે તમને સમીકરણ યુગ્મને આપેલા હોય જે બે સમીકરણો આપેલા હોય એ બે સમીકરણોને તમારે ઉકેલીને x અને y ની કિંમત શોધવાની રહેશે દરેક એક્ઝામ્પલ આવા આવશે તો આ પ્રકારે અહીંયા દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ એ જે ચેપ્ટર છે એ આપણે અહીં સ્ટાર્ટ કરીશું તો હવે આવા જેટલી પણ યુગ્મ હશે જેટલી પણ આવી જોડીઓ હશે સમીકરણની આ ટાઈપના સમીકરણની જેટલી પણ જોડીઓ હશે બે બેની તમને જેટલી પણ જોડી આપેલી હોય એ જોડીઓનું જે સમીકરણો છે એનું સમાધાન કરીને તમારે x અને y ની કિંમતો લાવવાની હોય હવે આ x અને y ની કિંમતો લાવવા માટેની મુખ્ય ચાર રીતો છે આવા જે સમીકરણો છે જોડીમાં એને ઉકેલવા માટે મુખ્ય ચાર રીતો છે તો અહીં આપણે પોઈન્ટ લખીશું દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ એટલે બે તમને જે સમીકરણ આપેલા હોય તે તો દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ ને ઉકેલવા માટે ની ચાર રીતો છે આવા સમીકરણો તમે ચાર રીતે ઉકેલી શકો એક્ઝામમાં તમને જે રીત ચોખવટ કરેલી હોય કે ભાઈ આ રીતે તમારે સમીકરણ ઉકેલવું છે તો પછી એ રીતે તમારે ઉકેલવું પડશે અને જો કોઈ પણ ચોખવટ ના કરેલી હોય તો પછી તમે ગમે તે રીતે એ સમીકરણો તમે ઉકેલી શકશો તો એમાંની જે પહેલી રીત છે નંબર એક આલેખની રીત ગ્રાફિકલ મેથડ છે નંબર એક ધોરણ નવ માં તમે શીખી ગયા આલેખ વિશે તો આ ગ્રાફિકલ મેથડ છે એક આ રીતે તમે સમીકરણ બંને સમીકરણને ઉકેલી શકો બીજા નંબરમાં છે આદેશની રીત છે
ત્રીજા નંબરમાં છે લૂપની રીત અને ચોથા નંબરમાં છે ક્રેમરની રીત જેને આપણે ચોકડી ગુણાકારની રીત પણ કહી શકીએ બીજું નામ છે એનું ચોકડી ગુણાકારની રીત તો આવા દ્વિચલ સ્વરૂપ સમીકરણ યુગ્મને તમે આ પ્રકારે ચાર રીતે ઉકેલી શકો एक्जाम में तमने जे प्रमाणे कहेलू होय ए ए रीते तमारे ए समीकरण जे छे एने उकेलवू पड़शे तो आमानी जे पेरामानी जे रीत छे आलेखनी रीत तमे धोरण 9 मां शीखी गया धोरण 9 मां तमे आलेख विशे शीखी गया तो आजे आपणे थोडो अभ्यास करी आना विशे बराबर छे तो आलेख शू छे केवी रीते दोराय एनो आजे आपणे अभ्यास करीशुं थोडुक धोरण 9 नुं थोडुक आपणे रिवाइज करीए अहींया धोरण 9 नुं थोडुक रिविजन करीए तो पहेली रीत छे आलेख नंबर एक ग्राफिकल मेथड तो धोरण 9 आपणे शीखी गया ए प्रमाणे अहींया आलेख दोरीश खाली अने समजवा माटे अहींया एक्स अहींया एक्स डेस एक्स अने एक्स डेस ने हमेशा कैपिटल अक्षर में कैपिटल लेटर्स में लखवामां आवे ટૂંકમાં આ જે છે એને આપણે એક્સ અક્ષ કહી શકીએ ઉપર અહીંયા કેપિટલ વાય નીચે વાય ડેસ અને વચ્ચે જે બિંદુ છે એને આપણે ઓ કહીશું ઓરિજિન શું નામ છે ઓરિજિન ઉગમ બિંદુ આ જે છે વચ્ચે ઉગમ બિંદુ છે તો અહીંયા આ પ્રમાણે અહીં આપણે ગ્રાફ દોરેલો છે સૌથી પહેલા આપણે એ સમજીશું અહીંયા સમજીશું કે અહીંયા આ એક્સ અક્ષ શું છે વાય અક્ષ શું છે કેવી રીતે આવે છે એની કેવી રીતે આપણે દર્શાવી શકીએ અહીંયા તો તમારે ખાલી એટલું જ ધ્યાન રાખવાનું છે આની અંદર તો પહેલો પોઈન્ટ છે અહીંયા આલેખમાં જે અહીંયા આડી લાઈન છે આડી લાઈન બીજી ભાષામાં આપણે એને કહીએ તો ક્ષમક્ષિતિજ રેખા અહીંયા જે ક્ષમક્ષિતિજ રેખા છે એને એક્સ અક્ષ કહેવામાં આવે છે ध्यान रखीशु तो अहीं आलेख में दर्शावेल आड़ी रेखा ने बीजू नाम छे समक्षितिज रेखा एटले के समक्षितिज સંક્ષિતિજ એટલે પૃથ્વીને સમાંતર હોય એવી આપણે જે જમીન છે એને સમાંતર હોય એવી એટલે સંક્ષિતિજ રેખા બોલાય ને એટલે કે સંક્ષિતિજ રેખાને એક્સ અક્ષ કહે છે પછી આ જે ઊભી રેખા છે અહીંયા તમે જોઈ ગયા આપણને ઊભી રેખા પણ દેખાય છે ગ્રાફની અંદર તો આ જે ઊભી રેખા છે અને વાય અક્ષ કહેવામાં આવે બીજી ભાષામાં કહીએ તો આપણે એને શિરોલંબ રેખા તો બીજો પોઈન્ટ છે આલેખમાં દર્શાવેલ ઊભી રેખાને આલેખમાં દર્શાવેલ ઊભી રેખાને એટલે કે બીજી ભાષામાં આપણે કહીએ
तो सी नो लंब रेखा ने y अक्ष कहे छे। અને આ બંને રેખાઓ જે બિંદુમાં છેદશે જે બિંદુમાં ઇન્ટરસેક્ટ થશે એ બિંદુને અહીંયા ઓરિજિન આ બિંદુને શું કહીશું આપણે ઓરિજિન એટલે કે ઉગમ બિંદુ કહીશું તો આ બંને રેખાઓ જે બિંદુમાં છેદે તેને ઓરિજિન એટલે કે ઉગમ બિંદુ કહે છે આ બંને રેખાઓ જે બિંદુમાં અહીંયા છેદશે અહીંયા બંને જે બિંદુમાં અહીંયા ઇન્ટરસેક્ટ થશે એ બિંદુને ઉગમ બિંદુ કહીશું અને આ જે ઉગમ બિંદુ છે એના યામ હંમેશા 0-0 જ હોય તેમ જ ઉગમ બિંદુ ના યામ xy is equal to 0-0 જ હોય કોઈ ધ્યાન રાખીશું ઉગમ બિંદુ ના યામ xy is equal to કેટલા લખવાના હોય હંમેશા 0-0 જ લખવાના હોય તો આવું આપણે ધોરણ 9 ની અંદર શીખી ગયા છીએ અહીંયા એના પછી આપણે બીજો ટોપિક શીખીએ કે અહીંયા જે આલેખ છે એની અંદર સમજો કે તમને કોઈ બિંદુ આપેલા હોય તો તમારે તે ક્યાં એને દર્શાવવાના હોય તો એના વિશે થોડુંક સમજીએ આપણે અહીંયા અહીં આપણે ગ્રાફ દોરીશું અને પોઈન્ટ લખો તમે લખી શકો છો અહીંયા આલેખની અંદર બિંદુઓનું નિરૂપણ આલેખમાં બિંદુઓનું નિરૂપણ અહીં આપણે જે આલેખ દોરીશું એની અંદર હું અહીંયા કેટલાક બિંદુ લખીશ અહીંયા કે ધારો કે મારે અહીંયા 8 કે 10 બિંદુ લખું છું તો એનું મારે અહીંયા રૂપાંતરણ કરવું છે અહીંયા નિરૂપણ કરવું છે અહીંયા કે ભાઈ આલેખની અંદર આ જે બિંદુઓ છે એને કઈ રીતે દર્શાવી શકાય એ અહીંયા આપણે દર્શાવીશું સૌથી પહેલા અહીંયા આલેખ દોરીએ આ જે છે ઊભી રેખા અને આપણે વાય અક્ષ કહીશું પછી અહીંયા આપણે આડી રેખા લેવી છે અહીંયા જેને આપણે x અક્ષ કહીશું આ x અક્ષ છે આ y અક્ષ છે વચ્ચે જે બિંદુ છે બંને રેખાઓ જે બિંદુમાં છેદે છે ત્યાં આપણે 0 લખીશું ઓ લખાય ઓ 0-0 લખાય પણ અહીંયા આપણે ફક્ત એક 0 જ લખીશું અહીંયા હવે તમે ધોરણ 9 માં શીખી ગયા કે ભાઈ ઉગમ બિંદુ છે ત્યાંથી જમણી બાજુમાં x અક્ષ ઉપર હંમેશા ધન સંખ્યાઓ જ આવે તો અહીંયા આપણે દર્શાવી ધારો કે અહીંયા 1 છે અહીંયા 2 છે અહીંયા 3 4 5 6 7 8 અને એ જ પ્રકારે ઉગમ બિંદુથી ડાબી બાજુએ x અક્ષ ઉપર હંમેશા ઋણ સંખ્યાઓ જ આવશે તો અહીંયા એ પ્રમાણે અહીંયા આપણે ના પાડીએ 1 અહીંયા -1 આવશે -1 ઋણ 1 એ પ્રમાણે અહીંયા -2 આવશે અહીંયા -3 આવશે અહીંયા -4 અહીંયા -5
माइनस सिक्स माइनस सेवन अने माइनस एट। एज प्रकार अहीं वाय अक्ष पर अहीं जे वाय अक्ष छे एमां उगम बिंदु थी ऊपरनी तरफ अहीं उगम बिंदु थी ऊपरनी तरफ वाय अक्ष पर हमेशा धन संख्यावाळी जेम छे तो अहीं आपणे लखीशुं ऋण संख्या माइनस वन माइनस टू माइनस थ्री माइनस फोर माइनस फाइव माइनस सिक्स माइनस सेवन प्रमाण लिखी माइनस वन माइनस टू माइनस थ्री माइनस फोर माइनस फाइव माइनस सिक्स अने माइनस सेवन आ प्रमाणे अहीं आपणे आलेखनी अंदर एना जे याम छे ए अहीं आपणे दर्शायेला छे के एक्स अक्ष ऊपर अहीं वन वन आ जे वन छे टू छे ए प्रमाणे एक्चुअली आ जे वन छे ए एकला वन नथी आ जे बिंदु छे एना याम वन जीरो होय आना याम केटला होय वन जीरो होय ધારો કે ફોર બિંદુ લેવો હોય તો ફોર ના યામ કેટલા હોય ફોર જીરો કહેવાય પણ આપણે ખાલી એટલે ફોર જ લખીએ છીએ અહીંયા એ પ્રમાણે સમજી તમારે અહીંયા માઇનસ ત્રણ બિંદુ લેવો છે તો એકચ્યુઅલી આ માઇનસ ત્રણ બિંદુ આ બિંદુ જે છે એના આખા યામ એક્સ યામ તમારે લખવા હોય તો તમારે કેટલા થાય ને માઇનસ થ્રી જીરો લખાય ટૂંકમાં એક્સ અક્ષ ઉપર જેટલા પણ બિંદુઓ છે આ પણ ધ્યાન રાખજો એક્સ અક્ષ ઉપર જેટલા પણ અહીંયા બિંદુ દર્શાવેલા છે એ દરેક બિંદુનો જે પાછળનો જે વાય યામ છે એ હંમેશા જીરો જ હોય આ જે પ્રથમ છે એને એક્સ યામ કહેવાય અને જે પાછળનો જે છે અહીંયા પ્રથમ હોય હંમેશા એક્સ યામ હોય જે પાછળનો છે એ હંમેશા વાય યામ હોય અને એક્સ અક્ષ ઉપર જેટલા પણ બિંદુઓ હોય એનો વાય યામ હંમેશા જીરો હોય પાછળનો બિંદુ હંમેશા જીરો જ હોય બધા અને એ જ પ્રકારે ધારો કે આપણે વાય અક્ષ છે એના પરનો બિંદુ લેવું છે ધારો કે ફોર બિંદુ છે આને જો કદાચ આપણે યામ તરીકે દર્શાવવું હોય તો આને આ પ્રમાણે દર્શાવાય આ કઈ બિંદુ છે જીરો ફોર છે ધારો કે સાત ને તમારે દર્શાવવા હોય તો આ બિંદુ તમે કઈ રીતે દર્શાવી શકો કઈ રીતે જીરો સેવન બિંદુ છે જીરો સાત બિંદુ છે એ પ્રમાણે તમે સમજી લો કે અહીંયા માઇનસ ફાઈવ ને દર્શાવવા છે તો આ જે બિંદુ છે એ જીરો માઇનસ ફાઈવ છે યામ તરીકે તમારે જો દર્શાવવા હોય પ્રથમ હંમેશા એક્સ યામ હોય પાછળનો હંમેશા વાય યામ હોય તો જેમ એક્સ અક્ષ ઉપર આવેલા દરેક બિંદુનો વાય યામ જીરો હોય એ પ્રમાણે આ જે વાય અક્ષ છે તેના પર આવેલા દરેક બિંદુનો એક્સ યામ જે પહેલો બિંદુ છે એ હંમેશા જીરો જ બનશે વાય અક્ષ ઉપર આવેલા દરેક બિંદુનો એક્સ યામ જીરો હોય ઓલ્ટરનેટિવ હોય અને એક્સ અક્ષ ઉપર આવેલા જેટલા પણ બિંદુઓ છે એનો પાછળનો જે વાય યામ છે એ હંમેશા જીરો હશે ખ્યાલ આવી ગયો તો હવે સમજી લો કે આ જે આલેખ છે એની અંદર મારે કેટલાક બિંદુને દર્શાવવા છે એટલે કેવી દર્શાવાય કઈ રીતે એને એને દર્શાવી શકશો એ આપણે જોવું છે ધારો કે હું બિંદુ લખું છું થ્રી માઇનસ ટુ ફોર વન ટુ સેવન माइनस थ्री माइनस फाइव एट एट से अपने पास एट अने माइनस सिक्स धारो के माइनस सेवन लीए अह थ्री लीए छे बीजा पर लीए अपने खराब बजाए धारो कि अँ जीरो अने फाइव छे અને આઠમાં આપણે લઈએ અહીંયા માઇનસ થ્રી અને જીરો છે પછી નવમું બિંદુ લઈએ અહીંયા જીરો માઇનસ ટુ અને દસમું બિંદુ લઈએ અહીંયા સિક્સ જી ધારો કે આપણી પાસે આવા દસ બિંદુઓ છે અને મારે દસ બિંદુઓને આ જે આલેખ છે એની અંદર એનું નિરૂપણ કર્યું છે આલેખની અંદર આપણે આ બિંદુઓને દર્શાવવા છે તો કઈ રીતે દર્શાવી શકાય એ સૌથી પહેલાં આપણે જોઈશું ધોરણ નવમાં તમે શીખી ગયા છો પણ છતાં કદાચ ભૂલી ગયા હોય તો અહીં આપણે એનું રિવાઇઝ કરીશું
थ्री अने माइनस टू, तो मैं तमने कहूँ कि कोईपण बिंदु अंदर जो प्रथम हो एक्स याम हो पाचड़ो हो वाई याम हो तो आंदर आज त्रण है एक्स याम दर्शाशे और जो माइनस टू है ये हमेशा वाई याम दर्शाशे। तो आज थ्री बिंदु है थ्री ने अपने दर्शावा है तो एक्स अक्ष पर थ्री आज एक्स अक्ष है एना पर थ्री अँ અને બીજું બિંદુ કયું છે માઇનસ ટુ વાય અક્ષ ઉપર માઇનસ ટુ નીચે છે તો આ જે માઇનસ અહીંયા થ્રી વાળી લાઈન છે એ અને માઇનસ ટુ વાળી લાઈન બંને બંને જે બિંદુમાં છે એક ત્રણ વાર જે લાઈનમાં ત્રણ આવતા હોય એ ઊભી લાઈન અને માઇનસ બે આવતા હોય એ આડી લાઈન એ બંને જે બિંદુમાં છે તો આ જે બિંદુ છે અહીંયા એ તમારું થ્રી માઇનસ ટુ બિંદુ છે। આજે બિંદુ છે અહીંયા એને આપણે આ રીતે લખીશું બિંદુઓને એક ટપકું કરીશું અને એની આજુબાજુ એક રાઉન્ડ બનાવીશું તો આ જે બિંદુ છે એ 3 માઇનસ 2 બિંદુ છે અહીં આપણે લખીશું કઈ બિંદુ છે આ બી 3 માઇનસ 2 ધારો કે આપણે બીજું બિંદુ લેવું છે ધારો કે 4 અને 1 લેવા છે તો 4 અહીંયા છે તો 4 ની તમારે આખી ઊભી લાઈન જોવાની હોય અહીંયા જે ઊભી લાઈન આપી ને 4 માટેની એ ઊભી લાઈન જોવાની હોય અને 1 માટેની આડી લાઈન જોવાની હોય એ પ્રકારે આ બંને રેખાઓ જે બિંદુમાં છેદશે એ બિંદુ અહીં જે બિંદુ આવશે એ તો આ જે બિંદુ છે એ 4 1 દર્શાવે છે આ જે બિંદુ છે એ 4 અને 1 જે બિંદુ છે એને યામ દર્શાવે છે એ જ પ્રકારે ધારો કે 2 7 લેવા છે તો અહીંયા તમારે 2 x અક્ષ ઉપર 2 અને y અક્ષ ઉપર 7 ઉપર છે તો તમારે આ જે 2 વાળી લાઈન છે એ ઊભી જોવી પડશે અહીંયા અને 7 વાળી જે લાઈન છે એને તમારે આડી જોવી પડશે અને બંને રેખાઓ અહીંયા જે બિંદુમાં છેદશે એક 7 ની આડી લાઈન અને આ જે 2 છે એની ઊભી લાઈન બંને રેખાઓ જે બિંદુમાં છેદશે અહીંયા એ બિંદુને અહીંયા અહીં આપણે 2 7 નામ આપીશું સમજણ પડી ગઈ દરેકને તો આ પ્રકારે આપણે બધા બિંદુ દર્શાવીએ ચલો -3 અને -5 તો -3 અહીંયા છે અને -5 નીચે છે આ જે બિંદુ છે એ ધારો કે અહીંયા આવશે -3 વાળી લાઈન જોવી તમારે જોવી પડશે અને -5 વાળી લાઈન જોવી પડશે ધારો કે આ જે બિંદુ છે એ અહીંયા આવશે તો આ જે બિંદુ છે એ -3 અને -5 દર્શાવે છે એ જ પ્રકારે 8 અને -6 અહીંયા 8 અને -6 નીચે આવશે અહીંયા ધારો કે અહીંયા આ જે લાઈન છે એ અને આ -6 જે છે એ જે લાઈન છે એ બંને રેખાઓ જે બિંદુમાં છેદશે એ ધારો કે અહીંયા આ બિંદુમાં છેદે છે અહીંયા આપણે એની જરૂર નથી કોઈ અંદર રેખાઓ દોરવાની નથી અને એક્ચ્યુઅલી ગ્રાફની અંદર તમને આ પ્રકારે આડી અને ઊભી લાઈન દોરેલી જશે દરેક વચ્ચેનું અંતર 1 સેન્ટીમીટરનું હોય બંને એક બ્લુ કલરની લાઈન હશે એના પછી એક રેડ હશે ફરતી બ્લુ રેડ તો બ્લુ અને રેડ વાદળી રેખા અને લાલ રેખા વચ્ચેનું અંતર જે છે એ હંમેશા 1 સેન્ટીમીટરનું માપ હોય તો આ પ્રકારે અહીંયા આપણે અહીંયા જે બિંદુ દર્શાવ્યું છે તે 8 અને -6 છે એ જ પ્રકારે અહીંયા -7 3 તો -7 અહીંયા છે એક્સ અક્ષ ઉપરના અને 3 ઉપર આવશે અહીંયા તો આ જે બિંદુ છે એ અહીંયા આવશે -7 અને 3 પછી 0 અને 5 અહીંયા આપણે 0 અને 5 બિંદુ દર્શાવવું છે તો મેં તમને કહ્યું કે 0 અને 5 માં તમે જુઓ એક્સ યામ 0 છે જો એક્સ યામ 0 હોય કોઈ પણ બિંદુનો એક્સ યામ 0 હોય તો એ બિંદુ હંમેશા વાય અક્ષ ઉપર જ હોય તો મેં તમને કહ્યું કે આ જે 5 બિંદુ છે એના યામ કેટલા હશે આના યામ 0 5 હોય તો આ બિંદુ પોતે જ છે આ જે બિંદુ છે એ પોતે જ 0 5 બિંદુ છે આ જે બિંદુ છે એ 0 5 દર્શાવે છે એક્સ યામ 0 હોય તો વાય અક્ષ પર બિંદુ હોય અને જો વાય અક્ષ હોય એનો જે વાય યામ જે પાછળનો યામ છે એ જો 0 હોય તો એક્સ અક્ષ પરનું બિંદુ હોય અહીંયા આપણે બીજું જોઈએ
माइनस थ्री जीरो तब जो माइनस थ्री जीरो पास वाई एम जीरो है जो y m 0 होय आ बिंदु हमेशा x अक्ष ऊपर જ હશે અહીંયા તો માઈનસ 3 0 એટલે આ બિંદુ છે એના પછી 0 અને માઈનસ 2 તમે જો અહીંયા ફરી પાછો અહીંયા x m 0 આવી ગયો તો અહીંયા નીચે એક બિંદુ હશે આ પોતે બિંદુ છે 0 અને માઈનસ 2 બીજી બિંદુ છે કયું છે અહીંયા 0 અને માઈનસ 2 આ જે બિંદુ છે એ માઈનસ 3 અને जीरो छे और आज बिंदु छे ये जीरो अने फाइव छे इस प्रकार सिक्स जीरो पाछा में वाई एम जीरो छे तो बिंदु क्या हसे एक्स अक्ष ऊपर हसे तो सिक्स जीरो आज बिंदु छे एना या सिक्स जीरो छे तो आ प्रकार बिंदु ने आलेख में निरूपण कर सकते हवे समझी लो कि तमने कोई समीकरण आपेलू छे कोई पण समीकरण आपेलू होय तो ए समीकरण ने कोई पण समीकरण कोई पण द्विचल सुरेख समीकरण तो ए समीकरण ने आ जे आलेख छे एमी अंदर केवी रीते दर्शावी शकाय द्विचल सुरेख समीकरण टूंकमां आ जे समीकरण छे एनाथी हमेशा तमने एक रेखा ज मळशे आवा जेटला पण समीकरणो हशे एनाथी तमने शुं मळशे एक सुरेख रेखा मळे ए जे छे हवे आगळ पाछळ जे टॉपिक आवशे केवी रेखा ना जे समीकरण આપેલું હોય કોઈ પણ દ્વિચલ સુરેખ સમીકરણ જે આપેલું છે એ સમીકરણ જે છે એને આલેખમાં કેવી રીતે દર્શાવી શકાય એ આના પછી જે નેક્સ્ટ લેક્ચર આવશે એની અંદર આપણે જોઈશું થેન્ક યુ